કોઈ પણ વ્રત કે ઉપવાસ હોય ત્યારે આપણે ફરાળી ચીવડો બહારથી લાવીને ખાતા હોઈએ છીએ તો આજે આપણે ઘરે જ શક્કરિયા અને બટેકા બંનેનો તીખો મીઠો એવો ફરાળી ચીવડો બનાવવાની રેસીપી જોવાના છીએ જે એકદમ સરસ ક્રિસ્પી બને છે અને તેલ પણ નથી રહેતું તો તમે પણ આ રેસીપી જોઈને ઘરે જ શક્કરિયા અને બટેકાનો ફરાળી ચીવડો બનાવી શકો છો તો હું છું નિરાલી વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ તો ચાલો રેસીપી જોઈ લઈએ તો તેના માટે મેં અહીંયા બે શક્કરિયા અને બે બટેકા લીધા છે તો સૌથી પહેલાં શક્કરિયાની છાલ નીકાળી લઈએ તો બંને સાઈડથી પહેલાં આ રીતે કટ કરી લેવાનું ત્યાર પછી તેની છાલ નીકાળી લેવાની છે શક્કરિયાની છાલ નીકાળી અને તરત જ તેને પાણીમાં મૂકી દેવાનું છે નહીં તો તે એકદમથી કાળું પડી જશે તો શક્કરિયાની મેં છાલ નીકાળી દીધી છે મોટું છે એટલે બે ટુકડા કરી અને તેને પાણીમાં મૂકી દઈશું એ જ રીતે બટેકાની છાલ નીકાળી દેવાની છે તો બંને વસ્તુને મેં છાલ નીકાળી અને અહીંયા પાણીમાં રાખી દીધા છે હવે એક પછી એક આપણે તેને ખમણી લેવાના છે તો સૌથી પહેલાં પાણી ભરેલું વાસણ લેવાનું છે તેમાં આ રીતની ખમણી લેવાની છે ખમણી તમારે આ રીતની જે મોટી આવે છે એ જ લેવાની છે નાની ખમણીમાં નથી ખમણવાનું નહીં તો આપણું છીણ છે તે એકદમ વધારે ઝીણું થશે અને તળતી વખતે તે તેલ વધારે પીશે તો આ રીતે સીધું પાણીમાં જ આપણે શક્કરિયાને ખમણી લેવાનું છે તો આ રીતનું છીણ બનીને તૈયાર થશે મોટી ખમણીથી તો બધા શક્કરિયાને આપણે પહેલાં ખમણી લેવાના છે તો બધા શક્કરિયાને મેં ખમણી લીધા છે અને શક્કરિયામાંથી આપણે પાણીને સુકાવી દેવાનું છે તો તેના માટે કોઈ પણ કોટનનો રૂમાલ કે નેપકીન લેવાનું છે આ રીતે છીણમાંથી પાણી નિતારી લેવાનું છે અને કોટનનો ટોવેલ કે નેપકીન જે પણ તમે લીધું હોય એના ઉપર આ રીતે છૂટું છૂટું કરી દેવાનું તો બધા જ છીણને આ રીતે નિતારી લેવાનું છે અને કોટનના કપડાં ઉપર તેને સુકવતું જવાનું છે તો આ રીતે મેં છીણને કપડાં ઉપર સુકવી દીધું છે પાંચ મિનિટ માટે આપણે તેને કોરું થવા દઈશું અને આ પાણી છે તેને આપણે હવે ફેંકી દેવાનું છે હવે આપણે બટેકાને ખમણી લેવાના છે તો સેમ એ જ રીતે આપણે પાણીમાં ડાયરેક્ટ ખમણવાના છે નહીં તો બટેકાનું છીણ પણ કાળું પડી જાય છે તો આ રીતે મેં બંને બટેકાને પણ ખમણી લીધા છે હવે સૌથી પહેલાં આપણે શક્કરિયાનું છીણ જે સુકવવા મૂક્યું છે તેને ફ્રાય કરીશું અને બટેકાનું જે છીણ છે એને એમદમ પાણીમાં જ રહેવા દેવાનું છે તો શક્કરિયાનું જે છીણ આપણે સાઈડમાં રાખ્યું હતું એ તમે જોઈ શકો છો તેમાંથી પાણી સુકાઈ ગયું છે એકદમ ડ્રાય નહીં થાય પણ મોટાભાગનું પાણી છે તે તેમાંથી સુકાઈ જશે હવે તેલ પણ મેં અહીંયા ગરમ કરવા મૂકી દીધું છે તો તે પણ ગરમ થઈ ગયું છે તો ચેક કરી લઈએ તેલ હવે તળવા માટે બિલકુલ તૈયાર છે ગેસને મીડિયમ રાખી અને છીણને ધીમેથી તેલમાં ઉમેરી દેવાનું છે અહીંયા તમારી કડાઈની સાઇઝ છે તે મોટી હોય તેનું ખાસ ધ્યાન રાખજો અને તેલનું લેવલ તમારી પ્રમાણે રાખવાનું છે કેમ કે જેવું તમે છીણ ઉમેરશો એમાં પાણીનો ભાગ હોવાથી એકદમથી તેલ બહાર આવશે ગેસને મીડિયમ ટુ હાઈ રાખવાનો છે જેમ જેમ પાણી બળતું જશે એમ તેમાં બબલ્સ ઓછા થતા જશે આ રીતે ચારાની મદદથી હલાવતા જઈ અને બધી બાજુ છીણને ફ્રાય કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો ઓલમોસ્ટ બબલ્સ છે તે ઓછા થઈ ગયા છે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શક્કરિયાના છીણને ફ્રાય કરી લેવાનું છે તો છીણ હવે ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે તમે જોઈ શકો છો ગેસને ધીમો કરી અને હવે બધા જ છીણને આપણે એક જારામાં નીકાળી લેવાનું છે જેથી તેમાંથી તેલ નીતરી જાય તો આ રીતે બને તેટલું તેલ છે તે નીતારી લેવાનું તો આ રીતે મેં બધા શક્કરિયાના છીણને ફ્રાય કરી લીધું છે અને ટિશ્યુ પેપરમાં નીકાળી લીધું છે હવે ગેસને થોડીવાર માટે બંધ કરી અને બટેકાનું છીણ જે આપણે ખમણીને રાખ્યું હતું તેને આ રીતે ટોવેલ ઉપર સુકવી દેવાનું છે એમાંથી પણ આપણે જેમ શક્કરિયાના છીણમાંથી પાણી સુકાવી લીધું છે એવી રીતે પાંચેક મિનિટ માટે રાખી દેવાનું છે અહીં અમે શક્કરિયાના ફ્રાય કરેલા છીણમાં થોડી શીંગ અને બદામ લીધી છે આ ત્રણેય વસ્તુની ક્વોન્ટિટી તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી નાખી શકો છો હવે તેમાં મીઠું ઉમેરવાનું છે તો અડધી ચમચી ફરાળી મીઠું લીધું છે અડધી ચમચી મરી પાવડર લેવાનો છે એક ચમચી દળેલી ખાંડ લેવાની છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લેવાનું છે જેનાથી થોડું તીખું થશે અને કલર પણ એકદમ સરસ આવશે આ દરેક મસાલા તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછા ઉમેરી શકો છો હવે બધી વસ્તુને એકદમ હળવા હાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે તો બધી વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે આ શક્કરિયાના ફરાળી ચીવડાને તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને લાંબો સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને શિવરાત્રિ કે પછી કોઈપણ વ્રત કે ઉપવાસમાં આ ચીવડો ખાઈ શકાય છે હું તમને થોડો હાથમાં લઈ અને બતાવી દઉં તો આ રીતે આપણે તોડીને જો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી બન્યો છે તો શક્કરિયાનો ફરાળી ચીવડો બનીને તૈયાર છે હવે બટેકાનો ફરાળી ચીવડો બનાવી લઈએ તો બટેકાનું છીણ જે સુકવવા માટે રાખ્યું હતું તેમાંથી પાણી સુકાઈ ગયું છે તમે જોઈ શકો છો અને તેલ પણ અહીંયા ગરમ થઈ ગયું છે તો તેલ પણ હવે તળવા માટે યુધ્યુ તૈયાર છે તો જેમાં આપણે શક્કરિયાનું છીણ ફ્રાય કર્યું એવી જ રીતે બટેકાનું છીણ ફ્રાય કરી લેવાનું છે ગેસને મીડિયમ ટુ હાઈ રાખવાનું છે અને આ રીતે થોડું થોડું કરી અને બટેકાનું છીણ ઉમેરવાનું છે પણ પાણીનો ભાગ હોવાથી નાખતાની સાથે જ બબલ્સ થશે તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર લાઇટ ગોલ્ડન થાય ત્યાં સુધી આ છીણને ફ્રાય કરી લેવાનું છે તમે જોઈ શકો છો બબલ્સ છે તે ઓછા થઈ ગયા છે મતલબ કે ઓલમોસ્ટ પાણી છે તે બળી ગયું છે કલર પણ લાઇટ ગોલ્ડન થઈ ગયો છે તો હવે તેને તેલમાં નીતારી લઈ અને કાઢી લેવાનું છે આ છીણને તો બટેકાનું બધું છીણ મેં તળી લીધું છે તેમાં મેં ખાલી થોડા શિંગદાણા ઉમેર્યા છે તમારે બીજા ડ્રાયફ્રુટ્સ જેવા કે બદામ અને કાજુ ઉમેરવા હોય તો ઉમેરી શકાય હવે તેમાં અડધી ચમચી અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અડધી ચમચી મરી પાવડર ઉમેરવાનો છે એક ચમચી અહીંયા હું દળેલી ખાંડ ઉમેરી રહી છું અડધી ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે અને હવે બધી વસ્તુને એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરી લેવાની છે તો બટેકાના છીણમાં પણ એકદમ સારી રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા છે આ ફરાળી ચીવડાને પણ તમે એરટાઇટ કન્ટેનરમાં ભરી અને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને કોઈપણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય છે તો શક્કરિયા અને બટેકા બંનેનો ક્રિસ્પી એવો ફરારી ચીવડો બનીને બિલકુલ તૈયાર છે કેવી લાગી તમને આજની આ રેસીપી કમેન્ટમાં તમારો ફીડબેક જણાવવાનું નહીં ભૂલતા આવી જ નવી રેસીપીના અપડેટ માટે નિરાલીસ ફૂડ વલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર